નમસ્કાર, પુસ્તક પરબ માણાવદર અને ગુજરાતી મેળો સાથે મૈત્રી મહેતા દ્વારા પ્રસ્તુત છે આજનો મોર્નિંગ મંત્ર. એક ગામમાં એવી પરંપરા હતી કે ગામમાં કોઈ નવો માણસ રહેવા માટે આવે તો ગામના બધા લોકો આ નવા નાગરિકને મળવા માટે જાય. મળવા જતી વખતે ગામના નવા નાગરિક માટે પોતપોતાની ક્ષમતા પ્રમાણે કંઈક ને કંઈક ભેટ લઈને જાય. નવી રહેવા આવેલી વ્યક્તિ સાથે થોડીક વાતો કરે અને વિદાય થતી વખતે એમના માટે લાવેલી ભેટ આપે. આમ કરવાથી નવી વ્યક્તિને આ ગામ પોતીકું લાગે. બીજા કોઈ ગામમાંથી બે ભાઈઓ આ ગામમાં નવા રહેવા માટે આવ્યા. ગામના બધા જ લોકો પરંપરા પ્રમાણે આ બંને ભાઈના પરિવારને પોતાની ક્ષમતા પ્રમાણેની ભેટ લઈને મળવા જઈ રહ્યા હતા. ગામમાં જ રહેતો એક કુંભાર આ બંને ભાઈઓને મળવા માટે આવ્યો ત્યારે એમના માટે માટીમાંથી બનાવેલી સરસ મજાની બે ઢીંગલીઓ બનાવીને ભેટ આપવા માટે લઈ આવ્યો. બંને ભાઈઓને એક એક ઢીંગલી આપી અને પછી કહ્યું, આ માટીમાંથી બનાવેલી ઢીંગલી છે, હું હજુ એને પકવી શક્યો નથી. આ ઢીંગલી અત્યારે બહુ નાજુક છે, પણ એ પાકી જશે તો મજબૂત બનશે. એને મજબૂત બનાવવાનું કામ હવે તમારું છે. તમે આ ઢીંગલીને તાપમાં બરોબરની તપાવજો એટલે મજબૂત બનશે. આ જ ગામમાં રહેનારો એક સુથાર પણ ગામના નવા રહેવાસીઓને મળવા માટે આવ્યો. સુથાર બંને ભાઈઓને ભેટ આપવા માટે લાકડાની બનાવેલી બે ઢીંગલી લાવ્યો. બંને ભાઈઓને એક એક ઢીંગલી આપી. ઢીંગલી તો બહુ જ સરસ હતી એટલે એક ભાઈએ આ ઢીંગલીના ખૂબ વખાણ કર્યા. સુથારે કહ્યું, આ ઢીંગલી અત્યારે સારી દેખાય છે, પણ જો તમે એને યોગ્ય રીતે મજબૂત નહીં કરો તો જે ઢીંગલી અત્યારે તમને બહુ ગમે છે ને તે જોવી પણ નહીં ગમે. અત્યારે આ કાચા લાકડામાંથી બનાવી છે, જો તમારે એને મજબૂત બનાવવી હોય તો એને પાણીમાં પલાળજો. લાકડાની ઢીંગલી છે એટલે પાણીમાં પલળીને મજબૂત થશે અને જેવી અત્યારે દેખાય છે એના કરતાં પણ વધુ સારી લાગશે. ગામના બધા લોકો વિદાય થયા એટલે બંને ભાઈ હવે પોતપોતાનું ઘર ગોઠવવાના કામમાં લાગી ગયા. પેલી ઢીંગલીઓને પણ ગોઠવવાની હતી, પણ હજુ એ કાચી હતી અને એને પકવવાની હતી. એક ભાઈએ એની પાસે રહેલી માટીની ઢીંગલીને આગમાં તપાવી અને લાકડાની ઢીંગલીને પાણીમાં પલાળી. અમુક સમય પછી જોયું તો બંને ઢીંગલીઓ મજબૂત બની હતી. એક આગમાં તપીને મજબૂત બની અને બીજી પાણીમાં પલળીને મજબૂત બની. બીજા ભાઈએ વિચાર્યું કે મારે કંઈ ચીડા ચાલુ બધા કરે એમ નથી કરવું, મારે તો જુદી રીતે દુનિયાથી જરા હટકે મારી ઢીંગલીઓને મજબૂત કરવી છે. એણે માટીની ઢીંગલીને પાણીમાં પલાળી અને લાકડાની ઢીંગલીને આગમાં નાખી. થોડાક સમય પછી જોયું તો બંને ઢીંગલી નાશ પામી હતી. એક પાણીમાં ઓગળી ગઈ અને બીજી આગમાં બળી ગઈ. મિત્રો, ભગવાને પણ પૃથ્વી પરના દરેક મનુષ્યને જુદી જુદી ક્ષમતાઓ આપી છે. પ્રભુએ કોઈને માટીની ઢીંગલી બનાવી છે તો કોઈને લાકડાની ઢીંગલી બનાવી છે. તમારું સંતાન કેવા પ્રકારની ઢીંગલી છે એ માતા પિતા તરીકે તમારે નક્કી કરવાનું છે. જો તમારી ઢીંગલી કેવી છે એ તમે ઓળખી શકો તો જ એની કારકિર્દીનું યોગ્ય ઘડતર કરી શકો. તમારી ઢીંગલી માટીની હોય અને તમે એને પરાણે પાણીમાં નાખવાનો પ્રયાસ કરશો તો એ તમારી સૌથી મોટી મૂર્ખામી હશે. ઢીંગલી તો બિચારી કંઈ નહીં બોલે, પણ થોડાક સમય પછી ધીમે ધીમે ઓગળી જશે. એક મોટા પુસ્તકથી ન શીખી શકાય એટલું આ દ્રષ્ટાંત કથા શીખવી જાય છે. દરેક વાલીને એના સંતાનોની કારકિર્દીની ચિંતા હોય સ્વાભાવિક છે, એટલે તેઓ સંતાનને કયા ક્ષેત્રમાં એડમિશન અપાવવું એની દ્વિધામાં હોય છે. આપણે કેટલાય કહેવાતા શિક્ષણવિદો પાસે માર્ગદર્શન માટે પહોંચી જઈએ છીએ અને આ શિક્ષણવિદો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પોતાને જ ફાયદો થાય
એવી રીતે તમારા સંતાનના આગળના અભ્યાસ માટે સલાહ આપે છે. પછી સંતાન ભલે ને બિચારું ઓગળી જાય કે બળી જાય, બની બેઠેલા વિદ્વાનોની સલાહો લેવાને બદલે તમારા સંતાનના ભવિષ્યનો નિર્ણય તમે પોતે જ કરજો. અસ્તુ, નમસ્કાર.